Hello, વિદ્યાર્થી મિત્રો આપણે ક્રેશ કોર્સની અંદર ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વેવ ઓપ્ટિક્સની ચર્ચા કમ્પ્લીટ કરી. હવે આ ચેપ્ટરની અંદર નેક્સ્ટ આપણે વાત કરવા જઈએ છીએ તમારા એનસીઆરટીનો ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. હવે જો ભાઈ આપણે પ્રકાશનું તરંગ સ્વરૂપ છે એને સારી રીતે ભણી ગયા, પ્રકાશને કિરણ સ્વરૂપે સારી રીતે દર્શાવી ગયા. પણ ત્યારે જે મેં તમને કીધું હતું અત્યારે પણ કહું છું કે કિરણ જે છે એ પ્રકાશનું સ્વરૂપ નથી, એને દર્શાવવા માટેની માત્ર એક ભૌમિતિક રીત છે. તો આજે જે આપણે વાત ચર્ચા કરવાના છીએ એ પ્રકાશના કણ સ્વરૂપ અને પ્રકાશના તરંગ સ્વરૂપની વાત કરવાના છે. તો ભાઈ તરંગ સ્વરૂપને તો આપણે છેલ્લા ગયા છે લેક્ચરની અંદર ગયા ચેપ્ટરની અંદર વેવ ઓપ્ટિક્સની અંદર ખૂબ સારી રીતે એને ક્લિયર કરી નાખ્યું છે કે પ્રકાશ તરંગ પ્રોપર્ટી ધરાવે તો એ પણ સ્નેલ્સ નિયમનું પાલન કરે, પરાવર્તનના અવકરી ભવનના એ બધા જ નિયમોનું પાલન કરે છે. પણ એક થિયરીને અકોર્ડિંગ પ્રકાશ એ કણ સ્વરૂપ ધરાવે છે. હવે આપણે એમ પ્રશ્ન ઉભો થાય કે જો પ્રકાશ કણ સ્વરૂપ હોય તો ભાઈ જ્યારે મારી ઉપર લાઈટ પ્રકાશ આપાત થાય છે ત્યારે મને કણ વાગવો તો જોઈએ ને. આપણે નોર્મલી કણ એટલે આપણે એમ સમજી લઈએ કે કોઈ એક એવો દળદાર ટુકડો એવું સમજે ને, તો એ દળદાર ટુકડો હોય તો મને ભાગવો તો જોઈએ. તો ફોટોન છે એ કણ સ્વરૂપે છે પણ એને કણ સ્વરૂપે કેવી રીતે સમજવું એ વસ્તુને છે એ આપણે આ ચેપ્ટરની અંદર ક્લિયર કરવાની છે. બહુ નાનું શોર્ટ અને સ્વીટ ચેપ્ટર છે ભાઈ. ગણ્યા બેઠા 4-5 રિલેશનો આવે છે પણ અમુક થિયોરિટિકલ કન્સેપ્ટ છે એ ક્લિયર હોય તો આ ચેપ્ટરની અંદર આઈ ડોન્ટ થિંક સો કે તમને કાંઈ પ્રોબ્લેમ પડે. તો શરૂ કરીએ ભાઈ વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. હવે એક વસ્તુ આપણને ખબર છે કે આખું બ્રહ્માંડ છે યુનિવર્સ છે અને એનર્જી ક્યાંથી મળે છે? એનર્જી માત્ર બે સ્વરૂપે મળે છે, એક વિકિરણ અને બીજું દ્રવ્ય. તો કે વિકિરણ છે એ વિકિરણની વેવ પ્રોપર્ટી આપણે ક્લિયર કરી કે હવે એના જ વિકિરણની કણ પ્રોપર્ટી છે એ આપણે ચેક કરવાની છે. કેમ કે એનર્જી મળતી હોય કોઈ કણ દ્વારા તો એ કણમાં એનર્જી કઈ રીતે સ્ટોર થાય છે એ બધી વસ્તુ છે આપણે અહીંયા ક્લિયર કરવાની છે, બરાબર. તો જોઈએ સૌથી પહેલા તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. જો ભાઈ કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે એના ઘણા બધા રસ્તાઓ છે. એક પહેલા પ્રકારનું ઉત્સર્જન આવશે જે છે તાપીય ઉત્સર્જન, કે કોઈ પણ પદાર્થ અથવા કોઈ ધાતુ અથવા કોઈ મેટલને ગરમ કરવામાં આવે તો ગરમ કરવાથી હીટ એનર્જી છે એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ હીટ એનર્જીમાંથી અમુક એનર્જી મેળવશે અને એ એનર્જી લઈ અને ધાતુમાંથી બહાર છૂટી છે. તો એ પ્રકારનું ઉત્સર્જન છે કેવું ઉત્સર્જન થયું કહેવાય છે તાપીય ઉત્સર્જન. બીજું ઉત્સર્જન છે એ છે ક્ષેત્રીય ઉત્સર્જન. ક્ષેત્રીય ઉત્સર્જન મતલબ શું થશે કે જ્યારે કોઈ મેટલને કોઈ ધાતુને કોઈ એક પર્ટિક્યુલર દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગવામાં આવે અને એવું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી કરીને એની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન આ ક્ષેત્રના ફોર્સને અકોર્ડિંગ પોતાની ધાતુમાંથી મુક્ત થઈ જાય જેને કહેવામાં આવે છે ક્ષેત્રીય ઉત્સર્જન. અને થર્ડ પોઈન્ટ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. હવે એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે એને આપણે અહીંયા ખૂબ સારી રીતે સમજવાનું છે. તો કે સૌથી પહેલા તો આપણને એક વસ્તુ ખબર એક વસ્તુ ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ એટમ ની અંદર કોઈ એટમ ની અંદર માનો કે આ એટમ નો ન્યુક્લિયસ છે આ એની કક્ષાઓ છે તો આ કક્ષાઓમાંથી કોઈ ઇલેક્ટ્રોન ને મારે દૂર કરવો હોય ભાઈ, માનો કે કોઈ આ ઇલેક્ટ્રોન છે એને કંઈક દૂર કરવો હોય તો આ ઇલેક્ટ્રોનને પહેલા તો મારે બહારથી કંઈક ઈ એનર્જી આપવી પડશે. કેમ કે ઈ એના ન્યુક્લિયસ સાથે કંઈ સમથિંગ અમુક એનર્જીથી જોડાયેલો હશે, જકડાયેલો હશે. તો જેટલી એનર્જીથી ઈ પોતાની ધાતુના અથવા તો એમ કહેવાય કે પોતાના ન્યુક્લિયસ સાથે જેટલી એનર્જીથી જકડાયેલો હશે ઈ એનર્જીને કહેવામાં આવશે એનું વર્ક ફંક્શન 5-0. શું કહેવામાં આવશે એનું વર્ક ફંક્શન 5-0? કેમ કે ભાઈ ન્યુક્લિયસ ની અંદર આપણને ખબર છે કે દરેક સ્ટેટ છે તો દરેક સ્ટેટ ને અકોર્ડિંગ કઈ એની એનર્જી લેવલ છે. તો એ દરેક ઉર્જા લેવલ ને અકોર્ડિંગ કઈ ઉર્જા થી ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં જકડાયેલો છે એમ કહેવાય છે. જો તમારે એને ત્યાંથી દૂર કરવો હોય તો મિનિમમ 5-0 જેટલી એનર્જી એને આપવી પડે. તો જે આ મિનિમમ એનર્જી રિક્વાયર્ડ છે જે મિનિમમ એનર્જી રિક્વાયર્ડ છે એને આપણે કહીશું એનું વર્ક ફંક્શન 5-0. મતલબ 5-0 જેટલી ઉર્જા આપશો તો જ ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થશે.
જો આપાત એનર્જી છે એ ફાઈ ઝીરો કરતા ઓછી હશે તો કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. કેમ કે ભાઈ ઓબવિયસ વાત છે, હવે મને અહીંયા પૃથ્વીમાંથી કોઈ દૂર ગ્રહમાં ફેંકવો હોય તો હું પૃથ્વી સાથે જેટલી બંધન ઉર્જાથી જકડાયેલો છું એ બંધન ઉર્જા કરતા વધુ ઉર્જા આપવી પડે. એ તો સિમ્પલ વસ્તુ છે. કોઈ રોકેટને મારે લોન્ચ કરવું છે, કોઈ રોકેટને મારે અવકાશયાનમાં અવકાશમાં કરતો મૂકવું છે તો મારે એને ત્યાં સુધી લઈ જવા માટે કંઈક એનર્જી તો આપવી પડશે ને. ઈ એનર્જી છે એ કઈ એનર્જી છે? ઈ એનર્જી ઈ રોકેટના વજનના ને એના દળના ને એના બળના કારણે જેટલો પૃથ્વી સાથે જેટલા ગુરુત્વાકર્ષણ ફોર્સથી જકડાયેલો છે ઈ ફોર્સ કરતાં વધુ ફોર્સ મારે એને આપવું પડશે અપોઝિટ ડિરેક્શનની અંદર, તો ઈ પૃથ્વીની સપાટી છોડી અને બહાર જઈ શકશે. તો એની જેવી જ વાત છે કે અહીંયાથી મારે ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો કંઈક એવી મિનિમમ એનર્જી આપવી પડશે કે જે એનર્જી ઈ જેટલી એનર્જી જકડાયેલો છે એના કરતા વધુ હોવી જોઈએ, જેને આપણે એનું વર્ક ફંક્શન શું કહેવામાં આવશે, એનું વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય ફાઈ ઝીરો કહીશું. હવે ફાઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ થશે કે ફાઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ થશે એચ એફ ઝીરો અથવા તો એચ સી વન લેમ્ડા ઝીરો. આ વસ્તુ તમારું લઈ આપણને ખબર જ છે ને એનર્જી. તો હવે હું કરું છું, મારે કોઈ ધાતુની પ્લેટ છે બરોબર, આ ધાતુની પ્લેટ માંથી ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ મારે સમજવો છે. તો ફોટોઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક સમજૂતીની પહેલા હું ગુજરાતના એના એમસીક્યુ છે જોઈ લઈએ. એક ધાતુની થ્રેશોલ્ડ દ્વારા લંબાઈ, જો આ જે લેમ્ડા ઝીરો અને એફ ઝીરો છે ને, લેમ્ડા ઝીરો અને એફ ઝીરો છે એમાંથી એફ ઝીરો ને એની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહીશું. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, થ્રેશોલ્ડ આવૃત્તિ, સોરી એફ ઝીરો થ્રેશોલ્ડ આવૃત્તિ, અને લેમ્ડા ઝીરો છે એને કહીશું થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. તો આનો મતલબ એમ થાય કે આવૃત્તિ વધારવાથી કોઈ પણ આપણા પ્રકાશની આવૃત્તિ એફ ઝીરો કરતા વધારશો તો એ હારું કહેવાય, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરશે. પરંતુ આપાત પ્રકાશની તરંગ લંબાઈ જેમ ઘટાડશો એમ ફોટોઇલેક્ટ્રિક કરંટ, સોરી ફોટોઇલેક્ટ્રિક તીવ્રતા છે, ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન છે એ વધશે. એટલે ખાસ એ થવાનું છે એફ ઝીરો પ્રપોર્શનમાં છે, લેમ્ડા ઝીરો છે એ ઇન પ્રપોર્શનમાં થશે. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જે સંબંધો ક્લિયર થયો, તો હવે એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લેમ્ડા ઝીરો અને તેનું વર્ક ફંક્શન ડબલ્યુ ઝીરો છે. જો ધાતુનું વર્ક ફંક્શન ડબલ્યુ ઝીરો બાય ટુ હોય તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શું થશે? તો કે ભાઈ એટલી વસ્તુ તો ક્લિયર છે, ડબલ્યુ ઝીરો પ્રપોર્શનલ ટુ વન અપોન લેમ્ડા ઝીરો થાય છે. તો ડબલ્યુ ઝીરો પ્રાઇમ અપોન ડબલ્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ થઈ જાય લેમ્ડા ઝીરો અપોન લેમ્ડા ઝીરો પ્રાઇમ. તો લેમ્ડા ઝીરો પ્રાઇમ અપોન લેમ્ડા ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઝીરો અપોન ડબલ્યુ ઝીરો પ્રાઇમ. ડબલ્યુ ઝીરો પ્રાઇમ કેટલો કરવાનું છે? બાય ટુ કરવાનું છે. તો બાય ટુ, તો લેમ્ડા ઝીરો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ટુ લેમ્ડા ઝીરો થઈ જશે. સ્વાભાવિક છે કે વર્ક ફંક્શન અડધું થતું તો તરંગ લંબાઈ કેટલી થશે? બમણી થશે. કેમ? ડબલ્યુ ઝીરો પ્રપોર્શનલ ટુ બરાબર લેમ્ડા ઝીરો. જેઈ મેક્સ ની અંદર પૂછાયેલી વાત કે સોડિયમ અને તાંબાનું વર્ક ફંક્શન 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો તેમની તરંગ લંબાઈનો ગુણોત્તર ધ્યાન રાખો. કે અહીંયા તરંગ લંબાઈનો ગુણોત્તર કીધો છે તો ફાઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચસી અપોન લેમ્ડા ઝીરો. તો તમારે સોડિયમ અને તાંબુ બે છે એમાંથી એકને 1 કહીજો એકને 2 કહીજો. માનો કે સોડિયમ ને મેં 1 કીધું છે, લેમ્ડા 1 બાય લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ થઈ જાય ફાઈ 2 બાય ફાઈ 1 થઈ જશે. કેમકે ફાઈ 0 પ્રપોર્શનલ ટુ 1 અપોન લેમ્ડા 0 આરામથી થઈ જાય ભાઈ. ફાઈ 2 કેટલો થશે? 1.5 અપોન 2.3 ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે એટલે જૂલમાં કરવાની ચિંતા રહેશે નહીં. સિમ્પલ વસ્તુ છે. હવે આપણે આવી જઈએ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન નો પ્રયોગ છે એના સાધનોની ઝડપથી હું ચર્ચા કરી નાખું અને ઇનર ડિટેલ મેં કીધું એની જેમ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે આપણને ખ્યાલ છે કે એક શૂન્યાવકાશી ચેમ્બર લેવામાં આવે છે. શૂન્યાવકાશી ચેમ્બર શું કામ કે જેથી કરીને અહીંયા જે ઉત્સર્જન થશે એ ઉત્સર્જન આજુબાજુના હવાના વાતાવરણના અણુઓ સાથે કાંઈ આંતરક્રિયા ન કરે એટલા માટે શૂન્યાવકાશી ચેમ્બરમાં એક ક્વાર્ટઝ બારી રાખવામાં આવે છે. ક્વાર્ટઝ બારી શું કામ? કેમ કે એમાંથી માત્ર મારા ફોટોન્સને જ પસાર થવા દેવાના છે. કેમ કે ક્વાર્ટઝ બંધારણ છે એ સૌથી સૂક્ષ્મ છે, આપણને ખબર છે. શું ખબર છે? કે આપણા મૂળભૂત કણો કયા છે?
તો હવે એમ હોવો જોઈએ નહીં કે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન મૂળભૂત કણો પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન નથી મૂળભૂત કણો કયા કયા છે ક્વાર્ટ્સ અને ઇલેક્ટ્રોન કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ શેના બનેલા છે ક્વાર્ટ્સ ના બનેલા છે ત્રણ ક્વાર્ટ્સ ભેગા થઈને એક પ્રોટોન બનાવે તો ત્રણ ક્વાર્ટ્સ ભેગા થઈને એક ન્યુટ્રોન બનાવે અને આ ક્વાર્ટ્સ ના બે પ્રકાર છે એક અપ ક્વાર્ટ્સ અને ડાઉન ક્વાર્ટ્સ યુયુડી અને ડીડીયુ ઈ પ્રકારના બંધારણો તમે જોઈ કે તો ક્વાર્ટ્સ એટલા માટે કે એ સૌથી સૂક્ષ્મ બંધારણ ધરાવે છે એટલે માત્ર એમાંથી ફોટોન ને પસાર થવા દે અહીં આજુબાજુ રહેલા હવાના પસાર થવા ન દે એટલા માટે હવે શું આવે છે ચેમ્બરમાં એક બાજુ હોય ફોટોસંવેદિત પ્લેટ ફોટોસંવેદિત પ્લેટ મતલબ કે એવી ધાતુની પ્લેટ કે જેની ઉપર પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એક ફોટોસંવેદિત ફોટોસેન્સિટિવ પ્લેટ રાખેલી છે અને સામેની બાજુ એક કલેક્ટર રાખેલું છે કલેક્ટર મતલબ કે અહીંયાથી ઉત્સર્જન આવતા ઇલેક્ટ્રોન છે અહીંયા કલેક્ટ થશે હવે એ ખબર કેમ પછી કે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કે નથી ઉત્સર્જન એ માટે મેં એક કમ્યુટેટર રાખેલું છે હવે કમ્યુટેટરનું કામ એ નથી ડિટેક્ટ કરવાનું કમ્યુટેટરનું કામ શું છે આગળ પણ અહીંયા માઇક્રો એમિટર મેં રાખેલો છે માઇક્રો એમિટર મને શું દેખાય છે અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય અહીંયા પહોંચશે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિસિટી કરંટ રચાણો એટલે એક મતલબ મને મારો મારો એમિટર છે એ કંઈક ડિફ્લેક્શન બતાવશે અને વોલ્ટમીટર શું કરે છે કે ભાઈ આ બેને કેટલા વોલ્ટેજ લાગુ પાડવામાં આવ્યા છે એનોડ અને કેથોડ ને કેટલા વોલ્ટેજ લાગુ પાડવા છે એનું નિયંત્રણ કોણ કરશે વોલ્ટમીટર અને એ વોલ્ટમીટર ની અંદર સેટ કરવા માટે તમે હું વાપરો છો રિયોસ્ટેટ વાપરો છો રિયોસ્ટેટ શું છે એક અજ્ઞાત અવરોધ છે અવરોધની મદદથી તમે કરંટમાં ફેરફાર કરશો તો બે છેડા વચ્ચેનો વોલ્ટેજમાં ફેરફાર થશે અને બેટરી જોડેલી છે હવે પ્રયોગમાં આપણે કરતા હતા હું શરૂઆતમાં આવી જ રીતની પોઝિશન રાખું છું બરોબર ભાઈ તો હવે શરૂઆતમાં માનો કે આ ધન છેડો છે તમારો કલેક્ટર આ જે છેડો છે એ કોઈ માનો કે કલેક્ટર છે એ ઋણ વીજભાર ઉપર છે અને એ મીટર છે એ ધન વીજભાર પ્લેટ છે હવે શું કર્યું છે જો આવા પ્લેટ આવા વિદ્યુત ભાર લાગુ પાડવાની શું જરૂર પડે તો કે ભાઈ ફોટો સમય અહીંયાથી જ્યારે ક્વાર્ટઝ વિન્ડોમાંથી પ્રકાશ આપાત થશે ત્યારે અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે પણ એ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને વેગ આપવા માટે કંઈક વધારાનું ફોર્સ આપવા માટે કે જેથી કરીને આરામથી આ પ્લેટ સુધી પહોંચી જાય તો હવે આધાર શ્રેણી ઉપર રાખે છે કઈ કઈ વસ્તુનો કઈ કઈ રાશિ ઉપર આધાર છે એ ખાસ સરખું સમજવાનું છે ફોટો ઇલેક્ટ્રિક અસર બરોબર બહાર નીકળતા ઇલેક્ટ્રોનમાં સપાટી બધા ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન છે એની
ઊર્જા વધારે છે અને દ્રવ્યના ઊંડાણમાંથી રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા છે એ કેવી છે ઓછી છે એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ઉત્સર્જાતા દરેક ઇલેક્ટ્રોનની ઊર્જા સમાન હશે નહીં ક્લિયર મહત્તમ ઊર્જા બની છે સપાટી પર ઇલેક્ટ્રોન છે એની ઊર્જા છે કેવી છે મહત્તમ છે ઓકે તો હવે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જના છે અને મને અહીંયા કંઈક કરંટ મળ્યો છે હવે અકોર્ડિંગ ટુ આઈન્સ્ટાઈન થિયરી આઈન્સ્ટાઈન થિયરીના આધારે આપણે શું ભણી શકીએ કે ભાઈ તો હવે ઉત્સર્જેલ ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી kmx કેટલી હશે તો કે કાઇનેટિક એનર્જી kmx એને મૂળ મળે છે તો એ જેટલી ઊર્જા એમાંથી ફાઈ ઝીરો જેટલી એનર્જી છે શું કરે છે ગુમાવે છે તો બહાર નીકળતો ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી e is equal to થશે સોરી kmx is equal to થશે e minus ફાઈ ઝીરો અથવા તો kmx is equal to તમે આ પણ લખી શકો kmx is equal to e upon hf0 સોરી hf માઇનસ hf0 અથવા તો તમે કહી શકો એને hc upon લેમ્ડા માઇનસ hc upon લેમ્ડા 0 કહી શકાય કે નહીં આપણા આ સમીકરણો છે એ બહાર પાડી શકાય અકોર્ડિંગ ટુ આઈન્સ્ટાઈન થિયરી બરાબર આઈન્સ્ટાઈને કીધું હતું કે ભાઈ e એમાંથી e જેટલી એનર્જી કુલ મેળવે છે ફાઈ ઝીરો જેટલી એનર્જી પોતાની ધાતુમાંથી મુક્ત થવા માટે ગુમાવી દે છે તો બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી હશે તો કે e માઇનસ ફાઈ ઝીરો જેટલી છે પણ વાત અહીંયા ખતમ નથી થતી આ બધું ઘણા બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરે છે હવે હું આમાં જુદી જુદી સિચ્યુએશન લેતો છું વન બાય વન જુદી સિચ્યુએશન નો આપણે અભ્યાસ કરીએ તો જોતા જઈએ ભાઈ આ લેખની મદદથી સમજવાનું છે આ કે સૌથી પહેલા તો હું આવૃત્તિ અચળ રાખું છું આવૃત્તિ અચળ આવૃત્તિ અચળ રાખી અને આપાત પ્રકાશની તીવ્રતા અને ફોટોઇલેક્ટ્રિક કરંટ ફોટોઇલેક્ટ્રિક કરંટ આઈ લઈ લો અને વોલ્ટેજ વી વિરુદ્ધ વોલ્ટેજ જોઉં છું આઈ વર્સિસ વી વોલ્ટેજ જોઉં છું તો હવે હું શું કરું છું જો એક વસ્તુ તો ખબર છે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતા વધારો જો આમાં આપાત પ્રકાશની જે તીવ્રતા ઇન્ટેન્સિટી આઈ વધારતા જશું હવે ઇન્ટેન્સિટી આઈ વધવી તીવ્રતા વધવી મતલબ શું થશે ચલો પહેલા તીવ્રતાની ચર્ચા કરી નાખીએ કે તીવ્રતા પ્રોપોર્શનલ ટુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેમ કે તીવ્રતા વધવી એટલે I પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ થાય શું થશે તીવ્રતા વધારશો હવે તીવ્રતા એટલે શું થશે તીવ્રતા એટલે થશે કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા જેને કહેવામાં આવશે એની ઇન્ટેન્સિટી તીવ્રતા આઈ એટલે જેટલા ફોટોન આપાત થશે એટલા જ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે એક વખત મેં 5000 ફોટોન આપાત કર્યા તો 5000 ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એક વખત મેં 10000 આપાત કર્યા તો 10000 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા તો આની ઉપરથી ખબર પડે ભાઈ કે આપાત પ્રકાશની તીવ્રતા વધારવાથી ફોટો ઇલેક્ટ્રિક કરંટ વધશે કેમ કે ઉત્સર્જાતા નંબર ઓફ આપાત થતા નંબર ઓફ ફોટોન વધ્યા તો ઉત્સર્જાતા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધ્યા ઉત્સર્જાતા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધ્યા તો ફોટો ઇલેક્ટ્રિક કરંટ વધ્યો કેમ કે I is equal to ne by t થાય કે નહીં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ I is equal to ne by t થાય કે નહીં તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રિક કરંટ છે તો આ મતલબ એક તો વસ્તુ સિમ્પલ પડી ગઈ કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને તીવ્રતા આને કેટલો આવશે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અને તીવ્રતા I નો આલેખ છે તો કેટલો મળશે સૂર્ય મળશે ક્લિયર હવે હું કરું છું હું તીવ્રતા વધારવા જાઉં છું જો હવે આમાં છે ને એક કમ્યુનિકેટર ની મદદથી ઉલટાવવામાં આવશે તીવ્રતા વધારવા જાઉં છું મતલબ આવૃત્તિ અચળ રાખું છું ચલો આવૃત્તિ અચળ હોય તો શું થશે આવૃત્તિ અચળ હોય અને હું ફોટોઇલેક્ટ્રિક કરંટ વર્સિસ વોલ્ટેજ નો આલેખ દોરું તો જો સૌથી પહેલા તો મેં અહીંયા જો કઈ વોલ્ટેજ લાગુ ન પાડ્યા હોય ઝીરો વોલ્ટેજ હોય તો પણ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન તો થવાનું છે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન છે ની બરાબર છે આપાત પ્રકાશની ઊર્જા ઉપર હવે ઈ ઊર્જા જે છે ઈ મેં ફિક્સ કરી નાખી છે ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મેં ફિક્સ કરી નાખી ચલો ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મેં ઊર્જા ફિક્સ કરી નાખી છે તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સ તો ઉત્સર્જે છે કે મતલબ અહીંયા મેં બેટરી બંધ રાખી ને તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન તો શરૂ થઈ છે મતલબ એમ થાય કે આ આલેખ છે એ ઉદ્ગમ બિંદુ ઝીરો માંથી શરૂ થશે નહીં
મતલબ કે ટાઈમ ફોટોઇલેક્ટ્રિક કરંટ તો 0 વોલ્ટેજ પર શરૂ થશે ટાઈમ ફોટોઇલેક્ટ્રિક કરંટ છે ઈ 0 વોલ્ટેજ પર શરૂ થશે તો આમાંથી ધીમે ધીમે ફોટોઇલેક્ટ્રિક કરંટ વધશે જ્યાં તમે વોલ્ટેજ વધારશો ફોટોઇલેક્ટ્રિક કરંટ વધશે વધશે આગળ જતા કેવા થઈ જશે અચળ થઈ જશે જેને આપણે મૂકીશું સંતૃપ્ત જેને કહીશું સંતૃપ્ત પ્રવાહ હવે હું કરું છું હું આ વોલ્ટેજ ઉલટાઈ નાખું છું મતલબ આ પ્લેટને હું ધન વિસ્તારિત કરી નાખું છું અને આ પ્લેટ છે એને હું ઋણ વિસ્તારિત કરી નાખું છું તો હવે મેં ઉલટાવી નાખ્યું છે પ્લેટ ઉલટાવી નાખી છે તો શું થશે કે ભાઈ અહીંયા ધન વિસ્તાર છે અને અહીંયા ઋણ વિસ્તાર છે તો અહીંયાથી ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષણ અનુભવ છે આ બાજુ અપાકર્ષણ અનુભવ છે પણ છતાં જે મહત્તમ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન છે ને એ તો આ પ્લેટ સુધી પહોંચી જ શકશે તો એ જ આ પ્લેટ સુધી પહોંચશે પહોંચશે પરંતુ એક સમય એવો આવશે એક સમય એવો આવશે કે કઈ અમુક વી વોલ્ટે અમુક વી વોલ્ટે ફોટોઇલેક્ટ્રિક કરંટ I ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 0 તો ફોટોઇલેક્ટ્રિક કરંટ જે ફોટો વોલ્ટેજ છે ફોટોઇલેક્ટ્રિક કરંટ I ઇઝ ઇક્વલ ટુ 0 તો E વોલ્ટ ને એના સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ એમ થાય કે મહત અહીંયાથી ઉત્સર્જાયેલી મહત્તમ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે ઈ પણ અહીંયા સુધી પહોંચી શકતો નથી ત્યારે કેવી સિચ્યુએશન સર્જાણી કહેવાય તો કે kmax is equal to e zero સર્જન કહેવાય કે આ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એવું છે કે અહીંયા ઉત્સર્જાયેલો મહત્તમ ઇલેક્ટ્રોન જો મહત્તમ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે ઈ પણ આ પ્લેટ સુધી પહોંચી શકતો નથી તો તમને મળશે kmax is equal to એનર્જી વધતી નથી ઈ તો આવૃત્તિને અકોર્ડિંગ અચળ જ રહેવાનું છે એફ અચળ છે તો ઈ પણ અચળ જ રહેવાનું છે સિમ્પલ વસ્તુ છે સમજાય છે કે નહીં તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઈનો જ રહેશે મતલબ કે તીવ્રતા બદલાવાથી માત્ર ને માત્ર નંબર ઓફ ફોટોન્સ વધે છે અને ફોટોઇલેક્ટ્રિક કરંટ વધે છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઊર્જા વધતી નથી હવે બીજો આલેખ પરિમાણમાં કેવો બનાવો હવે કોને અચળ રાખવું તો કે તીવ્રતાને અચળ રાખો ચલો તીવ્રતા અચળ અને હું ફોટોઇલેક્ટ્રિક કરંટ વર્સિસ આ પર વોલ્ટેજ સોરી લાગુ પડેલા વોલ્ટેજ ની વાત કરું તો 0 એટલે ફોટોઇલેક્ટ્રિક કરંટ 0 હશે નહીં ફોટોઇલેક્ટ્રિક કરંટ ની વેલ્યુ વધ્યો આ ઇન્ટેન્સિટી I અને આવૃત્તિ f1 બરાબર તો એને આધારે કે તમને સ્ટોપિંગ પોટેન્શિયલ પણ મળશે જેનો હું V1 કહું છું હવે અમે કોઈ બીજી આવૃત્તિ અમે અહીંયા પહેલા મેં HF1 આવૃત્તિનો આપાત કર્યો બીજી કોઈ મેં E ઇઝ ઇક્વલ ટુ HF2 આપાત કર્યો જે હું સહજ લઈ લઉં છું કે F2 ગ્રેટર ધેન F1 છે આપાત પ્રકાશની આવૃત્તિ વધી છે તો સ્વાભાવિક છે કે અહીંયાથી પહેલા E બરાબર છે kmax k1 હતી kmax k1 હતી હવે E k2 થઈ ગઈ કેમ કેમ કે k2 ગ્રેટર ધેન k1 થઈ કહેવાય તમે આપાત એનર્જી વધારી છે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થયો એમ કહેવાય ને કેમ કે ઘુમાવાના તો ખાલી એટલે છે φ0 જેટલી જ ઘુમાવાના છે એમાં કાઈ ફેર પડવાનો છે નહીં ધાતુનું વર્ક ફંક્શન તો અચળ અચળ જ છે એમાં કાઈ ફેર નથી તો હવે શું થશે કે આનો નાનો ફોટોઇલેક્ટ્રિક કરંટ સ્વરૂપમાં વધારે છે પરંતુ એનો સંતૃપ્ત પ્રવાહ તો કેવો છે ઈનો ઈ છે પણ એનું સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ કેમ જુદું મળશે કેમ જુદું મળશે કેમ કે તમે હોવ છો કે અહીંયાથી ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન પહેલા 5 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન છે ને અહીંયા પહોંચી શકતો હતો હવે આવૃત્તિ વધારી છે એટલે અહીંયાથી કેમેક્સ જ વધારી છે એમ કહો ને કોઈ આવે કેમેક્સ જ વધારી છે તો કેમેક્સ વધારી છે તો એને અકોર્ડિંગ વોલ્ટેજ વધારવા પડશે ને એ પછી કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ V0 થશે એટલે તો આનો મતલબ એમ થાય કે આવૃત્તિ f વધારતા તમે અહીંયા લખી શકો કે આવૃત્તિ f વધારતા વધારના V
મતલબ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધે કેમ, કેમ કે કેમેક્સ વધે, કેમેક્સ વધે તો આનો મતલબ એમ થાય કે કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ તો શું થશે ઇ ઝીરો છે છે કે નહીં, જ્યારે ઇ ઝીરો ને આપણે શું કહીએ છીએ એનો સ્ટોપિંગ પોટેન્શિયલ. ક્લિયર ભાઈ? તો કમ્યુટેટર ની મદદ થી આપણે પ્લેટોને પછી ઉલટાવી ઉલટાવી શકીએ. મેં કીધું એમ ઉલટાવાથી શું થાય, આપ જે છે ઋણ કે ધન થઈ જાય, ધન કઈ ઋણ થઈ જાય, પછી એક સમય એવો આવશે કે આટલી બધી ઋણ થઈ ગયું હોય કે અહીંથી મહત્તમ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે એ પણ આ પ્લેટ સુધી પહોંચી શકે નહીં. પ્લેટ સુધી ન પહોંચે તો અહીંયા કરંટ શું થઈ જાય, ઝીરો થઈ જાય, કરંટ ઝીરો થઈ જાય. એનો મતલબ એમ થાય કે તમને ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ મળતી નથી એમ કહીએ તો, પણ એનો મતલબ એમ નહીં થાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર મળતી નથી, ફોટોઇલેક્ટ્રિક અસર મળે છે પણ ફોટોઇલેક્ટ્રિક કરંટ ઝીરો થઈ જાય છે એવા મૂલ્યને એનો સ્ટોપિંગ પોટેન્શિયલ વી કહે છે, લાગુ પડેલા ઈ વોલ્ટેજ. ક્લિયર ભાઈ? તો એટલી વસ્તુ જે છે એ ખાસ સામગ્રી હોવી જોઈએ, જે દાખલાઓમાં ઘણી બધી જગ્યાએ ઢગલે ઢગલે તમને આપી આવવાની છે, બરોબર? અને આના આધારે ઘણા દાખલાઓની હિંટ છે એ તમને ગણ્યા વગર એ મળી જશે, ઓપ્શન્સ ઉપરથી ખબર પડી જાય. અહીંયા સાવધાનીમાં કઈ ફેરફાર કર્યો છે, તીવ્રતા માટે ફેરફાર કર્યો છે, જો ફેરફાર કર્યો હોય તો એને અકોર્ડિંગ કઈ ચેન્જીસ છે એ થશે, બરોબર ભાઈ? જો ફોટોઇલેક્ટ્રિક તીવ્રતા આવી હતી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો, તીવ્રતા આઈ ટુ હતી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો અને આઈ થ્રી, પણ સંતૃપ્ત પ્રવાહના મૂલ્ય ત્રણે એના કેવા છે, જુદા જુદા છે. તો સ્વાભાવિક છે કે તીવ્રતા વધારશો એટલે આપાત થતા નંબર ઓફ ફોટોન્સ વધશે, આપાત થતા નંબર ઓફ ફોટોન્સ વધશે તો ઉત્સર્જાતા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધશે. તો આનો મતલબ એમ જો હોય કે એક એક ફોટોન છે એ એક એક ઇલેક્ટ્રોન ને ઉર્જા આપે છે, જેને આપણે આગળ જતા કણ પેકેટ કહેશું, એનર્જીનું પડીકું કહેશું. ફોટોન ને આપણે આગળ જતા નામ આપશું ઉર્જાનું પડીકું, એવું નામ આપશું. એક ઉર્જાનું પડીકું એક ઇલેક્ટ્રોન ને આપે, એ એક ઇલેક્ટ્રોન છે એ પડીકું ખોલીને ખાઈ જાય અને 50 જેટલી ઉર્જા ગુમાવી અને ધાતુમાંથી બહાર શકે છે. એવી જ રીતે આવૃત્તિ બદલાતા જશો તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે, આવૃત્તિ વધારવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે પણ સંતૃપ્ત પ્રવાહ કેવો રહેશે, અચળ. કેમ? કેમ કે તીવ્રતાને અચળ રાખી છે. હવે એની જેમ ધાતુની પ્લેટ વાળામાં બદલાવ કરો, કોઈ એક પેલા 501 ફ્લો ચલાવી તમે બીજા પર 501 ફ્લો છો, તો જુઓ અહીંયા F0 જે છે એ આ ધાતુ માટે ઓછી છે અને આ ધાતુ માટે F0 વધુ છે, તો સ્વાભાવિક છે કે બી ધાતુનું વર્ક ફંક્શન વધારે થશે અને એ ધાતુનું વર્ક ફંક્શન છે એ કેવું થશે, ઓછું થશે. સિમ્પલ વસ્તુ છે. તો એના માટે પહેલા એક એમસીક્યુ જોઈએ કે ફોટોનની ઊર્જા E બરાબર h છે અને ફોટોનનું વેગમાન p બરાબર h પણ લેમ્ડા લઈએ કે જ્યાં લેમ્ડા એ ફોટોનની તરંગ લંબાઈ છે, તો આવી ધારણા સાથે પ્રકાશ તરંગની ઝડપ c મુ થશે. તમને શું થયું છે? E is equal to hf છે અને p is equal to h upon લેમ્ડા છે, તો તમને c પૂછે છે. તો કે ભાઈ E is equal to hc by લેમ્ડા લખી શકું, તો કે ભાઈ p is equal to શું છે, hc by લેમ્ડા છે, સોરી b is equal to શું છે, h upon લેમ્ડા છે. તો હવે લેમ્ડા લેમ્ડા ને સબ્જેક્ટ કરો તો અહીંયા લેમ્ડા is equal to શું થાય, hc upon e થશે અને અહીંયા શું થશે, લેમ્ડા is equal to h upon p થશે. તો હવે લેમ્ડા લેમ્ડા છે બંને ને સરખાવો તો hc upon e is equal to h upon p, h h કેન્સલ, તો c is equal to શું થશે, e by p. મળી જાય કે નહીં? બહુ સિમ્પલ વસ્તુ છે. હવે એની પછી આઈન્સ્ટાઈન સમજૂતી છે, એની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ એના અમુક સૂત્રો છે એને ઝડપથી આપણે અહીંયા લખી નાખીએ. આઈન્સ્ટાઈન રિલેશનની મદદથી આપણે શું વસ્તુ જોઈ થાય કે આઈન્સ્ટાઈન રિલેશન ઉપરથી આપણે જોયું કે kmx is equal to e minus 50 અને hf minus hf જેવો હતો તો hc upon lambda, તો kmx is equal to ev0 આવેલો છે, તો હું આમ લખી દઉં કે ev0 is equal to hf minus hf0, અથવા તો હું લખી શકું ev0 is equal to e minus 50. લખી શકાય કે નહીં? તો ટૂંકમાં કહેવાનો મતલબ હું કે ev0 is equal to e minus 50, પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ ev0 છે ઇલેક્ટ્રો વોલ્ટમાં છે, આ હશે એ તમારે જૂલમાં હોઈ શકે, આ ઉર્જા પણ તમારી જૂલમાં હોઈ શકે, તો તમારે એને બધાને ભાગ્યા ઈ કરવા પડે.
તો તમારો જવાબ છે ઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ સંજ્ઞા પર તાલીમ તો મોસાલી દાવો જો પછી ફોટોઇલેક્ટ્રોનનો કણ સ્વભાવ અને ફોટોન ફોટોનનો ગુણધર્મ હોય કે ફોટોન છે કેવા છે તો કે સૌથી પહેલા વિકિરણના દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ એ રીતે વર્તે છે કે જાણે તે એક કણ હોય જે કણને આપણે નામ આપી દીધું છે હવે ફોટોન છે હવે આ ફોટોનની ઊર્જા ઈ બરાબર એચ બરાબર ઈ બરાબર એચ પણ લેમડા છે એટલે ઈ કણનું વેગમાન છે ઈ p = h / λ અથવા તો hf / c જેટલું હશે ત્રીજો ગુણધર્મ કે ગમે તેટલી તીવ્રતા માટે ચોક્કસ આવૃત્તિ v અને તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના દરેક ફોટોનની ઊર્જા સમાન છે બે પ્રકાશ લો કે જેની તીવ્રતા છે એ જુદી જુદી છે પણ તીવ્રતા જુદી જુદી હોય તો કાઈ ઈ ફોટોનની ઊર્જામાં ફેરફાર પડે હું તમને એમ કહી દઉં કે એક તમે યલો કલરનો લેમ્પ લ્યો છો મોટો જો 100 વોલ્ટ અને એક યલો કલરનો 0 વોલ્ટનો લેમ્પ લ્યો છો તો એમાંથી ઉત્સર્જન આપણને એમ લાગે છે કે સુકોલો જે ઓલામાંથી જે લેમ્પમાંથી ઊર્જા આવે છે એ ઊર્જા વધુ હશે ઈ ઊર્જા વધુ નથી ઈ ખાલી લેમ્પમાંથી આવતા નંબર ઓફ ફોટોન્સ વધુ છે બરોબર એટલે ત્યાં ખાલી તીવ્રતા વધુ છે પણ અહીંયાથી જે ફોટોન ઉત્સર્જન છે જેટલી ઊર્જા છે એટલી જ ઊર્જા 0 ના લેમ્પમાંથી ઉત્સર્જાતા ફોટોનની ઊર્જા છે કેમ કેમ કે બંનેના રંગ સરખા છે એનો મતલબ શું થાય કે આવૃત્તિ સમાન છે મેં આની પહેલા તમને ઘણી વખત કીધેલી છે રંગ સમાન છે એનો મતલબ એ થાય કે આવૃત્તિ સમાન છે મતલબ એની તરંગ લંબાઈ સમાન છે રંગને અને તરંગ લંબાઈને ખૂબ સારો સંબંધ છે જે આપણે પેલા સ્પેક્ટ્રાની મદદથી મેળવી ગયા મેળવી ગયા કે નહીં તો એ જ વસ્તુ છે કે ભાઈ ગમે એટલી તીવ્રતા તમે બદલાવો પણ જો આવૃત્તિ અચળ હશે તો ઈ ઇલેક્ટ્રોન અથવા તો ઈ ફોટોનની ઊર્જા છે એ કેવી રહેશે અચળ રહેશે મતલબ તીવ્રતાને ઊર્જા સાથે કાંઈ સંબંધ છે નહીં ફોટોન વિદ્યુતીય તટસ્થ છે અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ઉચ્ચારણ અનુભવતા નથી મતલબ કે ફોટોન છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ જાતનું વિચલન દર્શાવતા નથી ઈ પોતાની રીતે અચળ છે અને જો કણ હોય તો એક મોટા મોટી પ્રોપર્ટી વિશ્વનો કોઈ પણ કણ વિશ્વનો યુનિવર્સનો કોઈ પણ કણ છે ઈ એને કણ ત્યારે જ કહી શકાય કે જ્યારે ઈ વેગમાન સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણ બંનેનું પાલન કરતો હોય ને ત્યારે તો જે ને મેં ફોટોન કીધા છે ઈ ફોટોન છે ઈ પણ વેગમાન સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણ બંનેનું પાલન કરે છે એટલા માટે હવે આપણે પ્રકાશની કણ પ્રોપર્ટીને પ્રકાશને કણ લઈ શકીએ કેમ કે પ્રકાશનો કણ પણ વેગમાન સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણ બંનેના નિયમનું પાલન કરે છે હવે બંને નિયમનું પાલન કરે છે એટલા માટે એને કણ કહી શકાશે તો પ્રૂફ થઈ ગઈ વાત કે પ્રકાશનો કણ કહી શકાશે એની પછી પ્રકાશના દ્રવ્યનો ઉત્પન્ન થયો હવે આપણે એમ કીધું છે કે પ્રકાશ તરંગ હતો તરંગને આપણે હવે કણ કીધો છે તો ભાઈ દ બ્રોગલીને ખોટું લાગ્યું આપણને દ બ્રોગલીએ કીધું કે જો કોઈ કણ પ્રકૃતિ ધરાવે છે એ પણ જો તરંગ પ્રકૃતિ છે એ કણ પ્રકૃતિ ધરાવી શકે તો કોઈ દ્રવ્ય તરંગ છે એ પણ સોરી કોઈ દ્રવ્ય છે એ પણ તરંગ પ્રકૃતિ ધરાવી શકે જો કોઈ તરંગ છે એ કણ પ્રકૃતિ ધરાવી શકે તો કોઈ કણ છે એ પણ તરંગ પ્રકૃતિ ધરાવી શકે તો કે હા ભાઈ એ વાત સાચી છે રિવર્સ સાયકોલોજી છે તો લાગુ પડવી જ જોઈએ ને તરંગને તમે કણ કહી શકો તો કણને પણ તમે તરંગ કહી શકો બટ ઇન સમ સિચ્યુએશન એના માટે ઈ સિચ્યુએશન માટે ભાઈ છે દ રોગલી ભાઈએ શું કીધું કે ભાઈ દ રોગલીએ કીધું કે તમે કોઈ તરંગને કણ કહી શકતા હો તો મારા વાસ્તવિક દ્રવ્યો જે છે દળ છે હું ખુદ છું તો હું મારી જાતને પણ એક તરંગ કહી શકું પણ એના માટેની શરત એક જ છે કે મારે સ્પીડ ઓફ લાઇટ થી ટ્રાવેલ કરવું પડે મતલબ મારી ઝડપ છે 3×10⁸ મીટર પર સેકન્ડ હોવી જોઈએ તો હું તરંગ તરીકે વર્તી શકું બરોબર તો એ શું કહેવા માંગતો હતો કે જે દ્રવ્ય તરંગ છે જે દ્રવ્ય તરંગ તો શબ્દ વાપરું છું દ્રવ્ય તરંગ તો એ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ કેટલી થશે એ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ λ = h/p જેટલી થશે આપણને ખબર છે
તો k is equal to p square by 2m હોય તો p is equal to તમે કહી શકો કે અંડર રૂટ 2m k થાય તો p બરાબર આ હતો એટલે લોગ લોગ ની તરફ લખાય ને આપણે is equal to h upon અંડર રૂટ 2m k કહી શકો તો k max is equal to તો શું થઈ જશે કે k max is equal to તો e ની 0 થઈ શકે તો કે લેમ્ડા 0 is equal to લેમ્ડા is equal to h upon અંડર રૂટ 2m ev0 કહી શકું અને લેમ્ડા is equal to h upon અંડર રૂટ 2m e પણ કહી શકું કહી શકાય કે નહીં કેમ કે k છે એ શું k છે એ શું ઊર્જા છે અને e છે એ શું છે ઊર્જા છે પ્રકાશ એનો કોણ છે અહીં એ ઊર્જા છે ફોટોનની ઊર્જા લઈ લેવાની નથી મોટો તમને કેમ સરખાવવાનું કે ત્યાં પર ત્યાર પછી પણ જો કોઈ એક ઇલેક્ટ્રોન ની વાત કરીએ કે કોઈ એક ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો આ ઇલેક્ટ્રોન માટે આ રેશિયો લેમ્ડા is equal to 1.22 ભાગ્યા અંડર રૂટ v નેનોમીટર તરંગ લંબાઈ પડે એક ઇલેક્ટ્રોન ની એટલે આનો મતલબ એ થાય કે દર પ્રક્રિયા કે જેની વાત એની સાચી પણ આ વસ્તુ માત્ર કોને લાગુ પડી શકશે આ વસ્તુ માત્ર લાગુ પડી શકશે ઇલેક્ટ્રોન જેવા હલકા કણોને મારી જેવા ભારે કણોને છે ઈ આ તરંગ પ્રોપર્ટી લાગુ પડી શકશે નહીં એ તરંગ પ્રોપર્ટી લાગુ પડી હોય તો મેં કીધું છે મારે સ્પીડ ઓફ લાઇટ થી ટ્રાવેલ કરવું પડે અને સ્પીડ તમને ખબર છે કે ખૂબ ઝડપથી ટ્રાવેલ કરતી હશે એ વસ્તુ છે તમને એની એ વસ્તુની સ્પીડ પાછળ તમને પ્રકાશનો લીસોટો દેખાય તો તમે એને તરંગ પ્રોપર્ટી કહી શકો બરાબર ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તરંગ પ્રોપર્ટી કીધું કે કણ છે એ પણ તરંગ પ્રોપર્ટી ધરાવી શકે પણ એની માટેની શરત શું છે તો કે લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1 / અંડર રૂટ m થવું જોઈએ જ્યારે કોઈ દ્રવ્ય કણ છે આવી રીતે તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય તો નો ડાઉટ આપણે તરંગ સમજી લઈએ પણ કોઈ પણ સમય એનું વેગમાન અને એનું સ્થાન છે એ સમય સાથે નિશ્ચિત હશે નહીં મતલબ કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ h અપોન 2 પાઈ થશે જ્યાં h અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે h કટ પણ લઈએ છીએ તો તમે એને આવી રીતે પણ લખી શકશો ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p is equal to h cut જેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય છે મતલબ કે જ્યારે કોઈ વાસ્તવિક દ્રવ્ય કણ છે એ તરંગ પ્રકૃતિ દર્શાવવા માટે એટલી બધી સ્થિરથી ગતિ કરતો હશે તો કોઈ પણ સમયે એનું સ્થાન અને વેગમાન અનિશ્ચિત નથી એનું સ્થાન અને વેગમાન નિશ્ચિત નથી પરંતુ એના સ્થાન અને વેગમાનનો ગુણાકાર છે એ કેવો છે અચળ છે કેમ કે h / 2 / h છે એ શું છે 6525 × 10⁻³ પ્લાન્ક કોન્સ્ટન્ટ અને 2 પાઈ છે એ પણ કેવા છે કોન્સ્ટન્ટ છે તો આનો મતલબ એ થાય કે આ વસ્તુ તો કેવી રહેશે અચળ જ રહેશે ક્લિયર ભાઈ પોસિબલ વસ્તુ છે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત એની પછી આપણે ટેન્શન કરવાનો પ્રયોગ જસ્ટ તમારે ઓનલાઈન વાંચી લેવાનો છે આ પ્રયોગની અંદર આપણે શું કરેલું હતું ભાઈ કે આ પ્રયોગની અંદર થી આપણે મેળવ્યું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન્સ ને કોઈ પર્ટિક્યુલર એનર્જી આપવામાં આવશે અને એ જ્યારે કોઈ ટાર્ગેટ ઉપર અથડાશે તો એ અથડાઈને એનું જે વિકિરણ થાય છે પ્રકિરણ થાય છે એ પ્રકિરણ છે એ કોઈ એક પર્ટિક્યુલર એંગલે થશે મતલબ કે અહીંયાથી આવતા બધા ઇલેક્ટ્રોન જ્યારે અહીંયાથી અથડાશે તો મેક્સિમમ અમુક એંગલે મળે છે તો એનો મતલબ એમ થાય કે જો એની ઊર્જા આટલી હશે જો એની ઊર્જા કોઈ x હોય તો એને અકોર્ડિંગ એક પર્ટિક્યુલર એંગલ હશે જો એની ઊર્જા કોઈ y હશે તો એને અકોર્ડિંગ કોઈ પર્ટિક્યુલર એંગલ હશે એનો મતલબ એમ થાય કે પ્રકિરણ થવું એ આપાત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા ઉપર આધાર રાખે છે અને એ આપાત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા છે એની ઉપર છે તો કે એ છે એને લાગુ પાડેલા વોલ્ટેજ ઉપર જે કેટલા પ્રમાણમાં છે 1.22 / અંડર રૂટ v પ્રમાણમાં છે જેટલા એને v લાગુ પડશે એના અકોર્ડિંગ એની તરંગ લંબાઈ બનશે અને એની તરંગ લંબાઈને અકોર્ડિંગ e is equal to hc / લેમ્ડા બનશે તો આનો મતલબ એમ થાય કે કોઈ પર્ટિક્યુલર એનર્જી ધરાવતા ઇલેક્ટ્રોન્સ માટે
કોઈ એક પર્ટીક્યુલર પ્રકીર્ણન હોર્ન મળશે. સિમ્પલ વસ્તુ છે. તો તો ડેલ સંક્રમણનો પ્રયોગ. હવે આપણે આ બધી જ થિયરીને રિલેટેડ જેટલા એમસીક્યુઝ અને દાખલાઓ છે એ આપણે જોઈ લઈએ. જોઈ લઈએ ભાઈ દાખલાઓની શરૂઆત કરીએ. એક ઇલેક્ટ્રોન એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઊર્જા સમાન છે. ગતિ ઊર્જા સમાન છે મતલબ શું થયું હોય કે કે સમાન છે કે સમાન છે. તો આ કણોમાંથી કયો કણ લઘુત્તમ દળ પ્રોપેલની તરફ જાય. કોની દળ પ્રોપેલની તરફ જાય સૌથી ઓછી છે એક ઇલેક્ટ્રોન છે અને એક આલ્ફા કણ છે. હવે તો કે ભાઈ દળ પ્રોપેલની તરફ તમે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h / 2mk છે બરાબર. એમાંથી k તો અચળ છે તો આનો મતલબ એમ કે લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1 / √2m થશે. તો જુઓ છો ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન છે પણ આ છે એક હિલિયમ છે. આલ્ફા કણ છે એવું છે એક હિલિયમ છે. તો સ્વાભાવિક છે કે m h e greater than 2 m e that's why lambda e greater than 2 lambda h e થશે. તો શું કરી સિમ્પલ વસ્તુ છે. એની પછી એક ફોટોસંયોજક સપાટી ઉપર આપાત વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા 1 એટલી છે એનાથી ઘટાડીને લેમ્ડા 2 એટલી કરવામાં આવે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર જો ખાલી સ્ટોપિંગ પોટેન્શિયલ નથી કહેતા અહીંયા તમને સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર કહે છે. તો હવે આ સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર છે એ કેટલો હશે. તો કે સૌથી પહેલા હું પહેલો સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવું EV0 એને હું EV1 કહી દઉં. EV1 is equal to LC upon lambda 1 minus phi 0. એવી જ રીતે EV2 is equal to LC upon lambda 2 minus phi 0 બરાબર. મારે સ્ટોપિંગ પોટેન્શિયલનો તફાવત કીધો છે મતલબ EV1 minus EV2 is equal to LC upon lambda 1 minus LC upon lambda 2 થશે. તો V1 by V2 V1 minus V2 is equal to હું થઈ જાય LC upon lambda 1 minus LC upon lambda 2 upon E થશે. મળી જાય કે નહીં બધો જ ડેટા તમારી પાસે ઓલરેડી છે. એની પછી જુઓ છો કે નીચેની આકૃતિમાં બે જુદી જુદી ધાતુ A અને B માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ આપેલો છે. ધાતુ A નું વર્ક ફંક્શન અને ધાતુ B ના વર્ક ફંક્શનની સરખામણીમાં જુઓ છો ધાતુ A માટે F0 એટલી છે અને ધાતુ B માટે F0 એટલી છે. તો તમે કહો છો આ F0 ઓછી છે અને આ F0 વધુ છે મતલબ આનું વર્ક ફંક્શન જો 5A હોય અને આનું વર્ક ફંક્શન 5B હોય આની આવૃત્તિ FK હોય અને આની આવૃત્તિ FB હોય તો ઓબવિયસ વાત છે કે FB greater than to FK that's why 5B is greater than to 5A એટલે 5 equal to HL0. તો આની સ્ટોપ આની થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી છે આની થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે છે. તો આનો મતલબ એમ થાય કે ધાતુ A નું વર્ક ફંક્શન છે એ ઓછું હશે ધાતુ B ની સરખામણીમાં. એની પછી તો કે 50 વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર તેના કરતા બમણી અને 10 ગણી ઊર્જા ધરાવતા ફોટોઇલેક્ટ્રોન વિકિરણ વારાફરતી આપાત કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર વેગનો ગુણોત્તર કે શું ભાઈ વેગ મૂકી પૂછો છે તમારે તો કે ઉપર જવું પડશે ભાઈ. તો કે હું આમ કરી નાખું કે max is equal to e minus phi 0 થાય. તો એક વખત 50 કરતા બમણી હોય છે અને એક વખત 50 કરતા 10 ગણી હોય છે. તો હું આ કહી દઉં k1 is equal to 250 minus 50 k1 is equal to મને મળ્યું 50. એવી જ રીતે k2 is equal to કેટલા થાય 1050 minus 50 તો k2 is equal to મને કેટલા મળ્યા તો કે 950. તો બે નો ગુણોત્તર જો કરશે મતલબ k1 by k2 is equal to હું થઈ જશે 50 by 950 કેન્સલ આવે તો હું થઈ જશે k1 by k2 is equal to 1/9. તો k એટલે વાલો 1/2 1 by 2 m v1 square upon 1 by 2 m v2 square is equal to 1 by 9. તો v1 by v2 is equal to 1/2 1 by 9 તો v1 by v2 is equal to 1/3 થઈ જાય કે નહીં. સિમ્પલ વસ્તુ છે આ રીતે સમજી શકાય. એની પછી એક ઇલેક્ટ્રોનનું સ્થિર દળ m0 એ 0.8c જેટલા વેગથી ગતિ કરે છે તો તેનું દળ કેટલું થશે
સ્થિર જીવો દળ અને દળ વચ્ચેનો સંબંધ આપણે મેળવો તો યાદ કરો m is equal to m0 upon under root 1 minus v square by c square. સાચું તો કે નહીં? આશાની ઉપરથી આપણે ઓછું ડેલ્ટા e, ડેલ્ટા e is equal to ડેલ્ટા mc square. એના માટે આપણે મેળવું તો ડેલ્ટા m, ડેલ્ટા m is equal to mc square, sorry m0c square minus mc square. એના માટે આપણે આ એમ મેળવેલો હતો, મેળવેલો હતો ને. તો હવે આની અંદર તમને વેગ કેટલો કહે છે? તો કે v is equal to 0.8c જેટલો છે, મતલબ પ્રકાશના વેગ કરતા 0.8 ગણો છે. હવે તમારે અહીંયા શું કરવાનું છે? ખાલી m ની જગ્યાએ કિંમત મૂકી દેવાની છે. m is equal to m0 upon under root 1 minus 0.8c square, sorry whole square અપોન સી સ્ક્વેર. તમને મળી જાય એમ ભાઈ કે નહીં? આરામથી શોધી શકાય, પણ આ સમીકરણ છે એને ખાસ તમારે લખી રાખવાનું છે. e બરાબર ડેલ્ટા m સી સ્ક્વેર માંથી m અને m0 વચ્ચેનો શું સંબંધ છે? સ્થિર દળ અને જ્યારે પદાર્થ ગતિ કરતો હોય છે એ દરમિયાન એના વેગમાનને પણ એ અંતરમાં શું ફેરફાર થાય છે એની વાત છે. એની પછી છે 60 વોલ્ટનો પાવર, 60 વોલ્ટનો પાવર ધરાવતું એક સમાંતર કિરણ આપાત સપાટીને લંબરૂપે આપાત થાય છે. બહુ સમજો જે વસ્તુ છે, 40% પ્રકાશનું શોષણ કરે છે અને બાકીની ઊર્જાનું પરાવર્તન કરે છે. તો સપાટી પર ઉત્પન્ન થતું બળ પૂછે છે, ફોર્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા તમને એમ થાય કે અત્યારે આપણે ફોર્સ વિશે કોઈ ચર્ચા કરી નથી છે, પણ આપણને ખબર છે એક વસ્તુ, ભાઈ બળનો આઘાત ભણી ગયેલા છીએ કે નહીં? બળનો આઘાત, બળનો આઘાત મતલબ આપણે શું કહેતા હતા? વેગમાનમાં થતો ફેરફાર, ડેલ્ટા p is equal to f upon t, બરોબર ને? તો f is equal to ડેલ્ટા p into t, t બરાબર તો 1 થઈ જતો, એ વાંધો નથી. તો ડેલ્ટા p મારે મેળવવો પડશે. તો એનો મતલબ એ થાય કે જ્યારે સપાટી ઉપર આઘાત કરું છું, જો કોઈ ફોટોન આઘાત છે એમાંથી અહીંયા 40% નું શોષણ થયું, તો પરાવર્તન કેટલો ભાગ થયો છે? તો કે 60%, એટલે અહીંયા 100% આવે છે. હવે પેલા તો સપાટીને મળેલો વેગ બનતો, જયારે ફોટોન અથડાના ત્યારે સપાટી તરફ આ બાજુ બળ લાગે અને જયારે પરાવર્તન થશે ત્યારે પણ એ કઈ બાજુ બળ આ બાજુ લાગશે. તો અથડાના ચાલુ વેગમાન p1 is equal to શું થઈ જશે? p1 is equal to e by c થાય, કરો કે નહીં? p1 is equal to તમે આમાં નોર્મલ કરો ને p is equal to કરો છો h પર લેમ્બડા જતો, તો લેમ્બડા f is equal to સોરી f is equal to c by લેમ્બડા, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ હું કરતો c by f. તો તમે મેળવી શકો hc upon લેમ્બડા ઉપરથી. તો વેગમાન p1 તમને મળશે ph upon લેમ્બડા ઉપરથી. હવે જો તમને એમ થાય કે પાવર આપેલો છે, તો કે ભાઈ પાવર p બરાબર શું થાય? પાવર p બરાબર t by t થાય, એકમ સમયમાં આપાત થતી ઉર્જા. તો તમે આને ડાયરેક્ટ જ કરી નાખો p by c ઉપરથી, બરાબર? તો તમને p1 મળશે. પણ p2 કેટલું હશે? તો કે p2 હશે ને એ p1 ના 60% છે, p1 હશે એના 60% p2 હશે. એટલે પરાવર્તન કેટલો ભાગ પામે છે? 60% જ ભાગ પામે છે. જો આપાત તો 100% થાય છે, એટલે આપાત વખતે 100% નું વેગમાન મળે છે, પણ પરાવર્તિત કરતો એમાંથી 40% શોષણ થઈ જાય છે. તો પ્રકાશ કેટલા એના કેટલા ટકા ભાગ ઉપર પાછો મારે છે? તો કે એનો 60% ભાગ પાછી મારે છે, એટલે 60% ભાગ છે એ પાછો ત્યાં રિવર્સ ફોર્સ આવતો છે. તો p1 મળી ગયું, p2 મળી ગયું, ડેલ્ટા t મળી ગયું. તો એ તમારે p1 પ્લસ p2 થઈ જાય, એટલે એક તર દિશામાં એવું દિશામાં p1 માઇનસ માઇનસ p2, એટલે તમારું થઈ જશે p1 પ્લસ p2 થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. એની પછી હવે ચર્ચાઓ કરીએ આપણે અમુક મુશ્કેલમાં મુશ્કેલ ગયેલા ટાઈપ ઓફ MCQs ની. તો જુઓ છે કે એક ફોટોસોલિડ ધાતુ વિશે પ્લેટનું કાર્ય વિધેય ફાઈ છે. જ્યારે 3-5 ઊંચાવાળો ફોટોન સપાટી ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે વેગ 6×10⁶ મીટર પર સેકન્ડ ધરાવતો ઇલેક્ટ્રોન તેના પરથી બહાર આવે છે. જો ફોટોનની ઊર્જા 9.5 કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે? આની જેમ જ કરતું જવાનું છે. k1 is equal to ડાયરેક્ટ કરતું આવે ને 35-50, 35-5, એટલે k1 is equal to 25 અને k2 is equal to કેટલું થઈ જાય? 95-5 એટલે 85. k1 by k2 તો k2 by k1 કરો,
8 by 2 એટલે k2 by k1 is equal to 4 તો અહીંયા v2 square minus v1 square is equal to 4 તો v2 is equal to 2v1 થઈ જશે મતલબ 6 ગુણ્યા 10 થી 6 ની એટલે 6 ગુણ્યા 12 8 ગુણ્યા 10 ની 6 થઈ જશે સિમ્પલ કે નહીં સમજે ને આ તો પણ બે ટૂંકમાં બતાવી દઉં ઝડપથી સમજી જઈએ એવું વસ્તુ ઈઝીલી તો પછી મારા ગણવાનું શું પડે k બરાબર 1 by 2 mv square k2 બરાબર 1 by 2 mv square પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો ક્ષેત્રની અસર એટલે ઇલેક્ટ્રોનની ધાતુમાંથી બહાર નીકળે આવે છે આપણે આ એમસીક્યુ છે ઈ ગુજરાત બોર્ડ ની એક્ઝામ ની અંદર પણ તમારે આવી ગયો આવી ગયો કે નહીં પણ ત્યાં તમારે V બાય M હતું મતલબ વોલ્ટ પર મીટર હતું અહીંયા છે વોલ્ટ પર સેમી થશે એટલે શું 8 વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થશે 100 ગ્રામનો ધાતુનો એક પદાર્થ 36 કિલોમીટર પર આવેગની ઝડપે ગતિ કરે છે તો તેની સાથે સંકળાયેલ 10 રોગીની ધરમ દસ રોગીની ધરમ એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ થઈ છે h / p થઈ h / p p બરાબર હું થાય m p તો તમને m આપી દીધેલો છે v આપી દીધેલો છે ખાસ યાદ રાખો આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવો અને ઓલો કિલોમીટર પર આવર છે એને મીટર પર સેકન્ડમાં ફેરવો સો સિમ્પલ જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા બમણી કરવામાં આવે તો તેની અંતિમ દ્રવ્યમાન તરંગ લંબાઈ પ્રારંભિક દ્રવ્યમાન તરંગ લંબાઈ કરતાં કેટલી ગણી ગતિ ઊર્જા બમણી કરવામાં આવે તો દ્રવ્યમાન તરંગ લંબાઈ ભાઈ દ્રવ્યમાન તરંગ લંબાઈ લેમ્ડા is equal to h upon under root 2 m k તો લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1 upon under root k ગતિ ઊર્જા બમણી કરવામાં આવે છે તો लैम्डा प्राइम अपॉन लैम्डा इज इक्वल टू अंडर रूट के अपॉन के प्राइम तो लैम्डा प्राइम इज इक्वल टू लैम्डा बाय रूट टू तो गति ऊर्जा कितनी થશે 1 अपॉन रूट 2 ગણી થશે સિમ્પલ લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 6250 એંગસ્ટ્રોમ છે જો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન આપા વિકિરણની તરંગ લંબાઈ ખાલી જગ્યા હોવું જોઈએ જો તમને એમ થાય કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ પર બીજી સ્ટ્રેન કરતા વધુ નહીં તરંગ લંબાઈ છે એટલે જો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવું હોય તો કા 6250 એંગસ્ટ્રોમ જેટલું તરંગ લંબાઈ અથવા તો 6250 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ કરતા ઓછી કેમ કે આપણને ખબર છે કે e પ્રોપોર્શનલ ટુ 1 / લેમ્ડા હશે તો e પ્રોપોર્શનલ ટુ 1 / લેમ્ડા મળે તો એનો મતલબ એમ થાય કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઘટાડવાથી ઉત્સર્જન થશે વધારવાથી થશે નહીં બરાબર પ્રકાશ પણ એના જેટલી અથવા તો એનાથી ઓછી થ્રેશોલ્ડ તરંગ લંબાઈએ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે હવે અહીં જેઈ મેઇન્સની અંદર પૂછાયેલા દાખલાઓની અંદર 2003 માં પૂછાયેલી વાત ભાઈ શું પૂછાઈ ગયું ત્યારે કે બે સમાન ફોટોસંયોજી સપાટીઓ પર F1 અને F2 આવૃત્તિવાળા વિકિરણને આપાત થાય છે જો એમ દળવાળા ફોટોઇલેક્ટ્રોન્સનો મહત્તમ વેગ v1 અને v2 હોય તો v1 અને v2 વચ્ચે શું સંબંધ છે જો બે સમાન ફોટોસંયોજી સપાટીઓ છે ફોટોસંયોજી પ્લેટો સ્વરૂપે સમાન છે મતલબ આમ કરીએ છો તમે k1 is equal to h f1 minus phi 0 અને k2 is equal to h f2 minus phi 0 હવે એક સાથે સંબંધ કીધો છે તો હું આમ કહી દઉં કે ભાઈ બે સમીકરણની બાદબાકી કરો k1 minus k2 is equal to h f1 minus h f2 તો હું અહીંયા કરું 1 by 2 m common લઈ લો v1 square minus v2 square is equal to h common લઈ લો f1 minus f2 સામે બાજુ મૂકી દો તો v1 square minus v2 square is equal to 2h upon m કૌંસમાં f1 minus f2 જેને વેરી સિમ્પલ વસ્તુ છે આરામથી સમજી શકાય એની પછી આપણે ચર્ચા કરીએ તો કે ઈ ઊર્જા ધરાવતું વિકિરણ સંપૂર્ણપણે પરાવર્તિત સપાટીને લંબ રૂપે પડે છે તો સપાટીને મળતું વેગમાન કેટલું થશે ઈ ઊર્જા ધરાવતું કોઈ પણ મળે છે ત્યારે તો કે ભાઈ એક વખત કોઈ આવે છે ત્યારે ઊર્જા મળે છે એક વખત લંબ રૂપે પરાવર્તન પામે છે ત્યારે ઊર્જા મળે છે તો તમારી ઊર્જા છે
વેગમાન p is equal to શું થાય છે p is equal to e by c થાય છે તો શું થઈ જશે આવે છે ત્યારે જન છે તો p is equal to 2e by c થઈ જશે કેમ કે સંપૂર્ણ લંબ રૂપે કીધું છે એટલે કઈ શોષણ થતું નથી એટલે જેટલી જેટલી ફોર્સ જેટલું જેટલું વેગમાન જાય ત્યારે મળે છે એટલું વેગમાન આવે ત્યારે મળે છે તો ડેલ્ટા p is equal to થઈ જાય p1 minus p2 તો કોઈ એક રૂપ થશે તો p1 plus p2 તો e by c plus e by c 2e by c સિમ્પલ એની પછી ફોટોઇલેક્ટ્રિક એનોડ પરના વોલ્ટેજ અચળ રાખીને કેથોડ પર આપાત પ્રકાશની તરંગ લંબાઈ ક્રમશઃ ફેરફાર કરવામાં આવે તો ફોટોસેલનો પ્રવાહ આ કે લેમ્ડા સાથે આ રીતે સંબંધમાં આવશે હવે જો આવૃત્તિ નથી અહીંયા તરંગ લંબાઈ છે એટલે તરંગ લંબાઈ ઘટાડશો તરંગ લંબાઈ જેમ તમે ઘટાડશો એમ ફોટોઇલેક્ટ્રિક કરંટ વધશે મતલબ ઓછા ફોટોઇલેક્ટ્રિક કરંટ તમે જુઓ તો આમાં તમને શું મળે છે તો જો અહીંયા જે તરંગ લંબાઈ મેક્સિમમ અહીંયા તરંગ લંબાઈ જેમ વધારશો એમ ફોટોઇલેક્ટ્રિક કરંટ વધે છે નહીં તરંગ લંબાઈ વધારવાથી ફોટોઇલેક્ટ્રિક કરંટ નથી વધતો તરંગ લંબાઈ વધારવાથી તો અમુકની ઊર્જા ઘટે છે એટલે ફોટોઇલેક્ટ્રિક કરંટ ઘટવો છે તો આ વાત ખોટી છે ઓપ્શન બી પણ ખોટો છે ઓપ્શન સી તમે જુઓ છો કે ઓછી તરંગ લંબાઈ એ ફોટોઇલેક્ટ્રિક કરંટ મહત્તમ યસ ઓછી તરંગ લંબાઈ ઊર્જા વધુ હશે તો આગળ જતા ફોટોઇલેક્ટ્રિક કરંટ છે એ ઘટતો જશે તરંગ લંબાઈ વધતી જશે ક્લિયર સિમ્પલ વસ્તુ છે હવે નિમ્નતઃ પ્રતિ ક્વોન્ટમ વિદ્યુત ચુંબકીય વિકિરણને તેની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો રંગોના આધારે ગોઠવી દો ભાઈ વાદળી અને પીળા માં તમને ખબર જ છે હવે એક્સ કિરણો અને રેડિયો રેડિયોમાંથી કોની તરંગ લંબાઈ વધુ છે રેડિયો તરંગોની તરંગ લંબાઈ વધુ છે તો એની ઊર્જા ઓછી થશે મતલબ સૌથી પહેલો તો ડી આવશે તો તમને આ નામ ખબર પડી ગઈ બી બી એ સી પડી જાય કે નહીં નહીં બરોબર એની પછી નીટમાં પૂછાયેલા છે કોઈ ચર્ચા કરી નાખીએ 300 નેનોમીટરની તરંગ લંબાઈનો પ્રકાશ જ્યારે ફોટોઇલેક્ટ્રિક એમિટરનો આપાત થાય છે ત્યારે ફોટોઇલેક્ટ્રિક અસર મુક્ત થાય છે જ્યારે બીજા એમિટર ઉપર ફોટોઇલેક્ટ્રિક અસર ઉત્સર્જન માટે 600 નેનોમીટરની તરંગ લંબાઈ જરૂરી છે તો આ બંનેના કાર્ય વિધેયનો ગુણોત્તર મેળવો પર વર્ક ફંક્શન આ ગુણોત્તર છે વર્ક ફંક્શન phi 0 proportional to 1 1 lambda 0 phi 0 1 by phi 0 2 is equal to lambda 0 1 sorry lambda 0 2 upon lambda 0 1 બંનેનો નામ લીધેલ છે 1/300 1 by 2 મળી જાય હવે એક ફોટોઇલેક્ટ્રિક અસરમાં ધાતુનું વર્ક ફંક્શન phi 0 is equal to તમને કેટલા આપી દીધેલા છે 3.5 ઇલેક્ટ્રોન છે અને ઈ ધાતુનું વર્ક ફંક્શન 3.5 અને -1.2 વોલ્ટ મદદથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન અટકાવી શકાય મતલબ V0 આપી દીધેલા છે 1.2 વોલ્ટ બરાબર તો હવે આનાથી હું સાચું છે તો સૌથી પહેલા તમને ખબર છે EV0 is equal to E minus phi 0 બરાબર તો મારે E જોતું હોય E is equal to શું થાય EV0 plus phi 0 તો મારે અહીંયા કરવું હોય તો 4.7 E is equal to મને 4.7 ઇલેક્ટ્રોન ઊર્જા મળે મતલબ કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઊર્જા છે એ કેટલી છે 4.7 ઇલેક્ટ્રોન છે તો જોઈએ આપાત ફોટોનની ઊર્જા 4.7 ઇલેક્ટ્રોન છે યસ આપાત ફોટોન્સની ઊર્જા 2.3 ઇલેક્ટ્રોન નહીં ઓપ્શન એ આવી ગયો છે કે આપાત ફોટોનની ઊર્જા 4.7 છે કેમ કે આ જે ઊર્જા છે કુલ આપેલી ઊર્જા છે આ ઊર્જા એ ગુમાવેલી છે અને આટલી ઊર્જા એ સામાન્ય રીતે જતા અટકેલી ઊર્જા છે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે આપાત પ્રકાશની તીવ્રતા વધારતા સ્વાભાવિક પોટેન્શિયલમાં વધારો થાય છે આપાત પ્રકાશની તીવ્રતા વધારતા સ્વાભાવિક પોટેન્શિયલમાં વધારો થાય છે નહીં પ્રકાશની તીવ્રતા વધારતા ફોટો પ્રવાહમાં વધારો થાય છે પ્રકાશની તીવ્રતા વધારતા ફોટો પ્રવાહમાં વધારો થાય છે યસ પ્રકાશની આવૃત્તિ વધારતા ફોટો પ્રવાહમાં વધારો થાય છે નહીં પ્રકાશની આવૃત્તિ વધારવાથી કાંઈ ફોટો પ્રવાહમાં વધારો થતો નથી સંતૃપ્ત પ્રવાહી હોય છે તો આપણો આન્સર આવશે ઓપ્શન બી જો કોઈ પ્રકાશ પ્રાપ્તિ સ્થાને ફોટોઇલેક્ટ્રિક કોષથી બી જેટલા અંતરે રાખવામાં આવે છે ત્યારે કોષમાંથી ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા n મળે છે હવે બંને વચ્ચેનો અંતર અડધું કરવામાં આવે તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા હવે ખાસ યાદ રાખો કે અંતર અને ફોટોઇલેક્ટ્રિક કરંટ ને અનુસંબંધ છે
तो के भाई फोटोइलेक्ट्रिक करंट I प्रोपोर्शनल टू 1 अपॉन n स्क्वायर થશે उत्सर्जक फोटोइलेक्ट्रिक करंट की संख्या सॉरी I प्रोपोर्शनल टू 1 अपॉन d स्क्वायर થશે तो આપણને ખબર છે કે I પ્રોપોર્શનલ ટુ તો n છે તો એનો મતલબ એ થયો કે n પ્રોપોર્શનલ ટુ 1 અપોન d સ્ક્વેર થઈ ગયો છે મતલબ કે જેમ તમે અંતર વધારતા જાવ એમ ફોટોઇલેક્ટ્રિક કરંટ છે એ ઘટતો જશે એટલે તમને ખબર છે કે ભાઈ આપણે જો નોર્મલ લેમ્પ હોય તો લેમ્પની જગ્યા તમે નજીક હોય એટલે તમને વધુ ઇન્ટેન્સિટી થઈ જાય જેટલા તમે દૂર જાવ છો એમ તમને ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે થઈ છે કે નહીં લેમ્પ તમારાથી ઘણો દૂર હોય તો તમને ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય નજીક જાઓ તો ઇન્ટેન્સિટી વધુ થઈ જાય સિમ્પલ છે સૂર્યની આપણે નજીક જઈએ તો વધારે તાપ લાગે અહીંયા છે સી એટલે આપણે ઓછો તાપ લાગે છે તો શું કહે છે કે જો બંને પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો અંતર અડધું કરવામાં આવશે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા 4 ગણી થઈ જશે કેમ n પ્રોપોર્શનલ ટુ 1 / d² અમે યાદ જ રાખી લેવાનું છે અંતર અડધું કરવામાં આવે છે તો d / 2 નો સ્ક્વેર d / 4 એટલે n = 4 n n / 4 n થઈ જાય કે નહીં સિમ્પલ એની પછી લેસર વડે 6 ગુણ્યા 10 ની 14 આવૃત્તિ નો એક રંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે ઉત્પન્ન થતો પાવર એટલો છે જો આવૃત્તિ f આપીને દેલ છે પાવર p આપીને દેલ છે તો ઉદ્દીપક દ્વારા દર સેકન્ડે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે તો ભાઈ પાવર p = તો e / t થશે તો e = તો શું થશે nhf થશે nhf / t તો ઉડી જશે તો n = p into d upon hf અને આપણે દીધેલું છે બધી વસ્તુ તમારી પાસે છે જ મળી જાય કે નહીં સિમ્પલી મળી જાય એની પછી આ વસ્તુ સમજવાની તૈયારી કરીએ આપણે બહુ મજા આવે એવી વસ્તુ છે કે આકૃતિમાં ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ એનોડ વોલ્ટેજ નો કોઈ એક ફોટોસંવેદક સપાટી માટેના ત્રણ જુદા જુદા વિકિરણોનો આલેખ દર્શાવ્યો છે તો એ છે ને પૈકી કયું વિધાન સાચું છે એક એક વિધાન જોતા જઈએ વક્ર a અને b દર્શાવે છે કે આપાત વિકિરણો સમાન આવૃત્તિ પરંતુ જુદી જુદી તીવ્રતાના છે વક્ર a અને b આ વક્ર a અને આ વક્ર b સમાન આવૃત્તિ પરંતુ જુદી જુદી તીવ્રતાના છે જો આનો બેયનો સ્ટોપિંગ પોટેન્શિયલ આ છે પણ આનો બેયની ઇન્ટેન્સિટી છે એક જુદી જુદી છે તો હા આ વાત સાચી પડશે સમાન આવૃત્તિના છે એમ કેમ કહી શકાય છે કેમ કે સમાન સ્ટોપિંગ પોટેન્શિયલ છે સમાન સ્ટોપિંગ પોટેન્શિયલ છે એટલે સમાન આવૃત્તિના છે અને જુદા જુદા ફોટોઇલેક્ટ્રિક કરંટ મળે છે એનો મતલબ એ થાય કે તીવ્રતા આપણે કેવી છે જુદી જુદી છે એ વાત સાચી છે બીજા કોઈ ઓપ્શન વાંચવાની જરૂર જ નથી ખાસ એટલી વસ્તુ જોવાની કે જો સ્ટોપિંગ પોટેન્શિયલ છે એના સમાન હવે જો તો c અને b નું શું છે સમાન તો કે c અને b ની તીવ્રતા સમાન છે પરંતુ આવૃત્તિ કેવી છે અલગ અલગ છે છે કે ને EV0 is equal to e minus phi 0 okay by ev 0 is equal to h 0 upon lambda minus phi 0 તો તમને phi 0 તો ઇલેક્ટ્રો વોલ્ટ માં છે તમારે આને ઇલેક્ટ્રો વોલ્ટ માં છે તો એટલે ev 0 is equal to h 0 upon lambda e minus phi 0 મળી જાય કે નહીં ઇલેક્ટ્રો વોલ્ટ માં જોડો જોડો ઇલેક્ટ્રો વોલ્ટ માં વાળો પછી આ એક વસ્તુ છે એને ખાસ રીતે સમજી લેવાની છે એક તમારે લખી પર લેવાનું છે આ આપણો બધા છે ઈ સમય જ્યારે તમે મળ્યા છો ઈ સમય તમે જે ચુંબક વિશે ક્લિયર નહોતા એટલે માટે કે ની કદાચ ત્યારે વસ્તુ ક્લિયર ન થઈ હોય પણ અત્યારે તમે એને ક્લિયર કરી લેવાની છે કે 2.5 વેબર પર મીટર સ્ક્વેર નું ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એક આલ્ફા કણ 0.83 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર પદ ઉપર ગતિ કરે છે તો કણ સાથે સંકળાયેલી દો પ્રોગ્રેસિવ તરંગ હવે જે વર્તુળાકાર પદ ઉપર ગતિ કરે છે ઇલેક્ટ્રોન ભાઈ એની રેડિયસ તમને r આપી દીધેલ છે અને આ છે આપણો ઇલેક્ટ્રોન હવે તમને એનું ચુંબકીય ક્ષેત્ર b આપી દીધેલ છે અને એની રેડિયસ r આપી દીધેલ છે તો આના કેન્દ્ર ઉપર કઈ ફોર્સ લાગશે
તો ઈ કેન્દ્ર ઉપર લાગતો ફોર્સ જે થશે mv સ્ક્વેર ઓન r ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળને તમે qvb વડે દર્શાવો દર્શાવો ને તો ચુંબકીય બળને તમે qvb વડે દર્શાવો છો તો તમે આમાંથી એક એક ત્રીજો તમારો કેન્સલ થઈ ગયો કે નહીં તો દળ રૂપી વિતરણ લંબાઈ કઈ છે તો mv / r ઇઝ ઇક્વલ ટુ qv તો mv is equal to તમારું થઈ ગયું q b r તો લેમ્ડા is equal to તમારું થાય છે h / p તો લેમ્ડા is equal to તો થાય છે h / m v તો લેમ્ડા is equal to તમે કરી છો h / q v સોરી q b r થશે તો q is equal to નું છે ઇલેક્ટ્રોન નો વિસ્તાર છે જે t જેટલો થશે સમજી શકાય કે નહીં તો આરામથી તમે મેળવી શકો દાવ પ્રોબ્લેમ વિચારણ ભાઈ એની પછી સમાન ઊર્જા E વાળા ઇલેક્ટ્રોન ની તરંગ લંબાઈ લેમ્ડા E અને ફોટોન ની તરંગ લંબાઈ લેમ્ડા P હોય તો સંબંધ લેમ્ડા P પ્રોપોર્શનલ ટુ લેમ્ડા E સ્ક્વેર હશે કેમ કે લેમ્ડા E સ્ક્વેર બે વચ્ચેનો સંબંધ શું થશે તો કે ભાઈ જુઓ K ઇઝ ઇક્વલ ટુ સોરી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું થશે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ H / અંડર 2m K છે તો લેમ્ડા ઇ સ્ક્વેર કેમ કે આ ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન એટલે દળ રૂપી તરંગ લંબાઈ લેવું પડશે ને જ્યાં ફોટોન ની તરંગ લંબાઈ લેવા છે ને તો કે ભાઈ લેમ્ડા ઇ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h / 2m સોરી h સ્ક્વેર / 2m k k k એટલે k બરાબર તો અત્યારે e લઈ લો તો કે e બરાબર તો થશે hc / લેમ્ડા p થશે તો e ની બરાબર મૂકો તો તમને ખબર પડે કે લેમ્ડા p પ્રોપોર્શનલ ટુ લેમ્ડા ઇ સ્ક્વેર થાય સોરી લેમ્ડા e સ્ક્વેર થાય ખાસ યાદ રાખવાનું કે ફોટોન છે એને તમારે કેવી કોણ સાથે સરખાવવાનું છે કોની જગ્યાએ રાખવાનું છે કોની જગ્યાએ મૂકવાનું છે ક્લિયર એની પછી એમ દળવાળા એક ઇલેક્ટ્રોનની અને એક ફોટોનની ઊર્જા ઈ સમાન છે તેમની સાથે સંકળાયેલી તરંગ લંબાઈઓનો ગુણોત્તર મેળવો બે ઊર્જા સમાન છે મતલબ કુલ આપણે k બરાબર e લેવા છે e બરાબર k લેવા છે તો શું થશે તો કે ભાઈ k is equal to h square upon અલગ નામ બના બને તમને ખબર છે કે lambda e square is equal to h square upon 2m e અથવા 2m k તો k તો મેઈન સરખા છે તો હું ખબર થઈ જશે જો જો મેઈન ગુણોત્તર કીધો તો lambda p is equal to તો સિમ્પલ છે hc upon લેમ્ડા થાય એનસી બાય ઈ થઈ જશે તો ઈ તો બંનેના સમાન છે તો તમારે શું થશે બેનો ગુણોત્તર કોની કોની ઇલેક્ટ્રોન અને ફોટોન મતલબ લેમ્ડા ઈ સ્ક્વેર બાય લેમ્ડા પી તો આને તમારે સ્ક્વેર કરવો પડશે જો આનો સ્ક્વેર જોતો હોય તો બેનો ગુણોત્તર મેળવી લો તમને એક સમીકરણ મળી જશે ઈઝીલી બેનો ગુણોત્તર મેળવવા માટે ખાલી એની પછી એક્સ ની અંદર પૂછાયેલી વાત કે નીચે આપેલામાંથી કોઈ ભૌતિક રાશિ એ ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગ દરમિયાન ફોટોનની તીવ્રતા ઉપર આધાર રાખે છે તો ભાઈ તીવ્રતા વધારવાથી શું થાય છે તીવ્રતા વધારવાથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે તો સ્વાભાવિક છે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે હવે એક ઇલેક્ટ્રોન અને એક ફોટોન સમાન તરંગ લંબાઈ ધરાવતા મતલબ લેમ્ડા p ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા e થાય છે તો તે સૂચવે છે કે તેની નીચેનામાંથી ખાલી જગ્યા ભૌતિક રાશિ રચાવે છે હવે જો e = h / λ કાય ચાલે વેગમાન વેગમાન λ = શું થશે h / p થાય છે તો p = શું થશે h / λ થશે તો જો λ p = λ e હોય તો p e = p p હોય ફોટોનનું વેગમાન અને n ઇલેક્ટ્રોનનું વેગમાન બંને કેવું થશે સમાન થશે એની પછી 5100 તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના ફોટોન ની ઊર્જા આટલી છે એક એક છોમ તરંગ લંબાઈ ના એક્સમ ના ફોટોન ની ઊર્જા ભાઈ ઊર્જા છે તે સિમ્પલ e = hc / λ તરીકે ગણતરી કરી હતી થઈ જાય કે નહીં 1000 ને પડે હવે 5 ફંક્શન ધરાવતી ધાતુની સપાટીમાંથી λ તરંગ લંબાઈનો પ્રકાશ આપત કરતા ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ વેગ કેટલો છે વેગને સૂત્રમાં બદલતા કરવાનું છે જો કાઈ નથી ભાઈ એની કલા આ જોઈએ તો થોડો અનુભવી શકાય ફોટોઇલેક્ટ્રિક અસર પ્રકાશ ક્વોન્ટમ સ્વરૂપને ટેકો આપે છે કારણ કે આમાંથી ખૂબ વાત થાય છે
એટલે હવે અમુક લઘુત્તમ આવૃત્તિથી નીચે આવૃત્તિવાળા પ્રકાશને ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, એ વાત સાચી છે. અમુક લઘુત્તમ ઊર્જા કે જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈના આધારે વર્ક ફંક્શન કીધું છે, તો મિનિમમ વર્ક ફંક્શન જેટલી ઊર્જા આપણે આપી પડશે, તો એ વાત સાચી છે. ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ફક્ત આવા પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે, તીવ્રતા ઉપર નહીં. યસ, આવૃત્તિ વધશે તો ઊર્જા વધશે, ઊર્જા વધશે તો ઉત્સર્જાતી ઊર્જા કે મેળવાતી ઊર્જા છે એ વધશે. તીવ્રતા વધારવાથી માત્ર નંબર ઓફ ફોટોન્સ વધશે અને ઉત્સર્જાતા નંબર ઓફ ઇલેક્ટ્રોન વધશે. એ વાત સાચી છે. ફોટોઇલેક્ટ્રિક અસર તત્કાલિક ઘટના છે. યસ, 10^-9 સેકન્ડની અંદર ઉત્સર્જન થાય છે ઇલેક્ટ્રોન, એટલે મને તત્કાલિક ઘટના છે ઉપરના બધા. યસ, એ વાત સાચી છે. હવે આમ કહે છે કે એનો વેગ શોધવાનો છે, તો તમારી પાસે સિમ્પલ એક વસ્તુ છે કે વર્ક ફંક્શન આપી દીધેલું છે 5 અને ધાતુની સપાટી પર લેમ્બડા તરંગ લંબાઈ આપી દીધું છે. ઓલરાઈટ, તો આપણી પાસે KMS ઇક્વલ ટુ શું છે? તો કે ભાઈ KMS ઇક્વલ ટુ HA/λ-50 કહીશું, 5 અથવા તો 50. તો KMS ઇક્વલ ટુ શું થઈ જાય? તો છે KMS ઇક્વલ ટુ HC-λ5/λ. તો KMS ઇક્વલ ટુ શું થાય? 1/2 mv² ઇક્વલ ટુ HC-λ5/λ. તો V ઇક્વલ ટુ શું થઈ જશે? V ઇક્વલ ટુ થઈ જશે તમારી પાસે જોઈ લો ભાઈ, તમારા ઓપ્શન ની અંદર તમને હું આપેલું છે 2HC-λ5/nλ. પ્રકાશની તીવ્રતા અને એના સંબંધો ઉપરથી. અચ્છા, તીવ્રતાનો એક સંબંધ છે એ તમારે ખાસ યાદ રાખી લેવો જોઈએ કે તીવ્રતા કોને કીધા હતા અને તીવ્રતા સાથે શું સંબંધ હતો. તો કે ભાઈ, એક વસ્તુ આ પણ યાદ રાખી લો કે પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થશે? E/T થશે. તીવ્રતા બરાબર થશે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઊર્જા. તો તમારા માટે ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? NE/kT. અથવા તો તમે કહી શકો NHC/λAT, અથવા તો કહી શકો NHF/AT. એટલે ખાસ તીવ્રતાના ચોક્કસ સંબંધો છે એને ખાસ તમારે સારી રીતે કંઈક નોંધી લેવાના છે. તો ભાઈ, આપણે તમારું ચક્ર નંબર 11 જે છે એને અહીંયા ક્રેશ કોર્સની અંદર આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. હોપ કે આ બધું જ બોર્ડ છે એ તમે કંઈક એક વખત સારી જગ્યાએ લખી રાખશો કે જેથી કરીને ખાલી ચેપ્ટર રિલીઝ કરતી વખતે તમારે આ બધી વસ્તુ જોવી પડે, કેમ કે આમાં થિયોરિટિકલ વાતો છે જેના માટે તમારે છાપવું પડે થિયરીની અંદર, તો એ પણ જોઈ લેવાનું બરાબર. તો તમારા વિકિરણ અને દ્રવ્યની પ્રકૃતિનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરથી.